નમસ્કાર ભારતના શિલ્પી લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં કોટી કોટી વંદન પ્રારંભ શ્રેણીમાં ફરી એકવાર આપ સૌનું અભિવાદન છે અધ્યાપકશ્રીઓ અને મિત્રો મિત્રો આપણે ગયા લેક્ચરમાં પંચાયતી રાજ વિશેની આખી રજૂઆત સાંભળેલી તો આજે પણ નેટ અને જી સેટમાં થિયરી પછી જો કોઈ વધારે સબ્જેક્ટ પૂછાતો હોય તો એ છે રિસર્ચનો સામાજિક સંશોધન અંગેનો તો આજે આપણે સામાજિક સંશોધનનો જે આખો અભ્યાસક્રમ છે એમાંનો એક ટૉપિક રિસર્ચ ડિઝાઇન ઇન સોશિયલ સાયન્સ એના વિશેનું આખું આપણું આજનું લેક્ચર રહેશે અને આજના વક્તા છે ડૉક્ટર કોમલ શાહ કે જેવો જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલા છે અને બહુ જ એમને એમનું આખું જે પ્રેઝન્ટેશન છે એ આકર્ષક રીતે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે અને જે સોશિયલ સાયન્સની સોશિયલ રિસર્ચની જે બેઝિક ટર્મ છે જે અંગ્રેજીમાં છે એનો પણ એમને ખાસો એવો ઉપયોગ કર્યો છે તો કોમલવેનું લેક્ચર સાંભળીએ નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાત યુનિવર્સિટી સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા જે પ્રારંભ શ્રેણીમાં નેટ સ્લેટના લેક્ચર્સની શ્રેણી શરૂ કરવામાં આવી છે એના ઉપલક્ષે આપણે જે રિસર્ચ ડિઝાઇન છે એનું આપણે એક લેક્ચર આજે આપણે કરીએ છીએ હું ડૉક્ટર કોમલ શાહ ડિપાર્ટમેન્ટ ઓફ જર્નલિઝમ એન્ડ કમ્યુનિકેશન ગુજરાત યુનિવર્સિટીમાંથી આવું છું અને આજે જે રિસર્ચ ડિઝાઇન છે એના ઉપર થોડી આપણે વાત કરીશું અને એના લગતા જે પ્રશ્નો એમાં આવી શકે એમ છે એની પણ આપણે વાત કરીશું જ્યારે કોઈ પણ એક રિસર્ચ સ્ટડી છે એને એક આયોજિત ક્રમબદ્ધ પ્રક્રિયામાં આપણે હાથ ધરવામાં આવે છે એને રિસર્ચ ડિઝાઇન કહેવામાં આવે છે એની બીજી વ્યાખ્યા એવી પણ છે કે આપણે જે ડેટા કલેક્શન કરતા હોય છે આપણા રિસર્ચ માટેનું અને જેનું એનાલિસિસ થતું હોય છે રિસર્ચ માટે એ બંનેનું જે આયોજન છે એ એ અરેન્જમેન્ટ છે એ અરેન્જમેન્ટ જે ઇકોનોમિકલી અને એકદમ વેલ ડિફાઇન્ડ વેમાં હોય છે એને રિસર્ચ ડિઝાઇન કહેવામાં આવે છે આના સિવાય પણ ઘણી બધી એવી વ્યાખ્યાઓ છે જે રિસર્ચ ડિઝાઇન માટે વાપરવામાં આવી છે સો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે રિસર્ચ ડિઝાઇન જે એક છે એ ડેટા કલેક્શનની જે આખી પ્રક્રિયા છે એમ્પેરિકલ રિસર્ચ પ્રોજેક્ટ માટે એનું એ બ્લૂ પ્રિન્ટ છે અને એ જે બ્લૂ પ્રિન્ટ છે એ આપણને આપણા રિસર્ચ ક્વેશ્ચન્સના જવાબ માટે અને હાઇપોથેસિસ ટેસ્ટિંગ માટેના ત્રણ પ્રોસેસીસ થ્રુ લઈ જાય છે એક છે ડેટા કલેક્શનની પ્રોસેસ બીજી છે જે ટૂલ કે ઇન્સ્ટ્રુમેન્ટ જે આપણે ડિઝાઇન કરીએ છીએ રિસર્ચના ડેટા કલેક્ટ કરવા માટે એ એનું જે પ્રક્રિયા છે એ અને બીજું છે સેમ્પલિંગના પ્રોસેસને લઈને તો સૌથી પહેલાં આપણે એ સમજવાની જરૂરત છે કે આપણે રિસર્ચ ડિઝાઇનની જરૂરત કેમ પડે છે કોઈ પણ એક રિસર્ચ સ્ટડીની અંદરમાં તો એના ઘણા બધા પ્રશ્નોના જવાબ આપણને મળે છે રિસર્ચ ડિઝાઇન દ્વારા એક જે આપણે ક્રમબદ્ધ રીતે જો આને જોઈએ તો કયા પ્રકારનો ડેટા આપણને જોઈએ છે આપણા જે વિશેષ અભ્યાસ છે આ રિસર્ચનો એની માટે પછી અધ્યયનનો આપણો હેતુ શું છે એનો તેનો અવકાશ શું છે પછી જરૂરી જે ડેટા છે એનો સ્ત્રોત કયા હોઈ શકે છે પછી અધ્યયનનું જે સ્થાન છે અથવા ક્ષેત્ર છે એ કેવું હોવું જોઈએ આપણે જે રિસર્ચ કરી રહ્યા છે એની માટે પછી અભ્યાસ જે છે એ કેટલા સમયે મર્યાદ મર્યાદા માટે આપણે એ અભ્યાસ કરવો જોઈએ કેટલી સમય મર્યાદાની અંદર એ અભ્યાસ કરવો જોઈએ પછી અભ્યાસ માટેની જે સામગ્રી છે એ સંખ્યા અથવા કેસની જે સંખ્યા છે એ કેટલી હોવી જોઈએ કયા પ્રકારના નમૂનાઓનો ઉપયોગ કરવો જોઈએ આ રિસર્ચ માટે અને ડેટા સંગ્રહ કરવાની કઈ પદ્ધતિ યોગ્ય રહેશે આપણા પર્ટિક્યુલર રિસર્ચ માટે પછી ડેટા વિશ્લેષણ છે કે જેને ડેટા એનાલિસિસ કહેવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવશે પછી અંદાજિત ખર્ચ કેટલો આવી શકે છે આ રિસર્ચ કરવાની પાછળ અને જે અભ્યાસ કરવાની જે પદ્ધતિ છે એ શું હશે અને અધ્યનનું જે વિશિષ્ટ સ્વરૂપ છે એ કેવું હોવું જોઈએ સો આ જે બધા જવાબો છે પ્રશ્નો છે એના જે જવાબ જ્યારે આપણને મળે છે એ આપણને રિસર્ચ ડિઝાઇનમાંથી મળે છે તો આપણે આને ચાર મુખ્યત્વે ચાર હેડની અંદર આપણે મૂકી શકીએ એમ છે એક છે કે સેમ્પલિંગ ડિઝાઇન બીજું છે ઓબ્ઝર્વેશનલ ડિઝાઇન ત્રીજું છે આપણે એનાલિસિસ ડિઝાઇન સ્ટેટિસ્ટિકલ ડિઝાઇન જેને એનાલિસિસ ડિઝાઇન પણ કહેવામાં આવે છે અને ચોથું છે આપણે ઓપરેશનલ ડિઝાઇન હવે એક પછી એક આપણે ડિઝાઇનની બારામાં થોડુંક સમજીએ એમ તો આપણને આની ખબર જ છે કે શું છે જે સેમ્પલિંગ ડિઝાઇન છે એ આપણને કહે છે કે આપણે જે સેમ્પલ્સ ચૂઝ કરીએ છીએ આપણા રિસર્ચ માટેનું એની સિલેક્શનની પ્રોસિજર કેવી છે અને એ આપણા રિસર્ચની માટે એ સિલેક્શન પ્રોસિજર કેમ અનુરૂપ છે સો એ પદ્ધતિ જ્યારે આપણે સિલેક્ટ કરીએ છીએ એને સેમ્પલિંગ ડિઝાઇન કહેવામાં આવે છે પછી ઓબ્ઝર્વેશનલ ડિઝાઇનનો મતલબ એ થાય છે આપણે જે પણ વસ્તુના ઓબ્ઝર્વ કરીએ છીએ એનું અવલોકન કરીએ છીએ એ ઓબ્ઝર્વેશનની આખી ટેકનિક કઈ છે અને આપણા રિસર્ચ માટે એ ટેકનિક કેમ ઉપયોગી છે એને ઓબ્ઝર્વેશનલ ડિઝાઇન કહેવામાં આવે છે સ્ટેટિસ્ટિકલ ડિઝાઇન એટલે આપણે જે એનાલિસિસ કરતા હોઈએ છીએ જે આપણી પાસે બધે ક્વોન્ટિટેટિવ ડેટા આવે છે એનું જ્યારે આપણે એનાલિસિસ કરતા હોઈએ છીએ તો કઈ સ્ટેટિસ્ટિકલ ટૂલ કે મેથડ કે ટેકનિકનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એ ટૂલ કે મેથડ કે ટેકનિકથી આપણને જે આપણા રિસર્ચના ક્વેશ્ચન્સનો જે જવાબ છે એ મળી રહે છે અને તો એને એ એ જે સ્ટેટિસ્ટિકલ ટૂલ છે એ આપણી માટે અનુરૂપ છે અને આપણે એને યુઝ કરવી જોઈએ સો સ્ટેટિસ્ટિકલ ડિઝાઇન એમાં આપણને કામ લાગે છે બીજું આપણે ઓપરેશનલ ડિઝાઇનની જ્યારે વાત કરીએ છીએ તો આપણે આખું જે રિસર્ચ કરી રહ્યા છે એ કોઈ એક મોડલ ઉપર બેસ્ડ હોય છે પ્રેશનલ મોડલ ઉપર બેસ્ડ હોય છે તો કયા મોડલને આપણે ઉપયોગ કરીને આપણે યુઝ કરવો જોઈએ આપણા રિસર્ચમાં જેની અંદરમાં આપણો સેમ્પલિંગ સ્ટેટિસ્ટિકલ અને ઓબ્ઝર્વેશનલ ડિઝાઇન બધાય સારી રીતે થઈ શકે એને ઓપરેશનલ ડિઝાઇન કહેવામાં આવે છે આપણે જે આજનું લેક્ચર છે એની અંદરમાં રિસર્ચ ડિઝાઇનમાં સ્પેશિયલી મુખ્યત્વે આપણે ડેટા કલેક્શન મેથડોલોજી ઉપર આપણે જ અને જે બીજા બે વસ્તુ જે બીજી બે સામગ્રી છે જેમ કે આપણી સેમ્પલિંગ ટેકનિક અને એનાલિસિસનું જે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે એ આપણે પછી પછીના લેક્ચર્સમાં કવર થશે સો જે ડેટા કલેક્શન મેથડ છે એ બ્રોડલી બે કેટેગરીઝમાં ડિવાઈડ થતી હોય છે એક પોઝિટિવિસ્ટ અને બીજી ઇન્ટરપ્રિટેટિવ મેથડ્સ કહેવામાં આવે છે હવે આપણે ડેટા કલેક્શનની અંદરમાં પોઝિટિવિસ્ટ મેથડ કે ઇન્ટરપ્રિટેટિવ મેથડનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ એનો આપણે થોડું વાત કરશું જ્યારે આપણે રિસર્ચનો ઉદ્દેશ્ય કોઈ એક વાસ્તવિકતાના દ્રષ્ટિકોણથી એના સામાન્ય જે એનો જનરલાઇઝ પેટર્ન છે એ ઓળખવાનું જ્યારે આપણા ઉદ્દેશ્ય હોય છે એમ એમાં આપણે પોઝિટિવિસ્ટ મેથડોલોજીનો ઉપયોગ કરે છે જ્યારે સબ્જેક્ટિવ કોઈ આપણે પર્સપેક્ટિવથી કે દૃષ્ટિકોણથી એ જે સોશિયલ ફિનોમિના છે જે સામાજિક ઘટના છે એનું આપણે ઇન્ટરપ્રિટેશન કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઇન્ટરપ્રિટેટિવ મેથ્રોલોજીનો ઉપયોગ કરીએ છીએ જે પોઝિટિવિસ્ટ મેથડોલોજી છે એનાથી આપણને એક આલોચનાત્મક અભિગમ નો ઉપયોગ કરી શકાય એમ છે અને જે જે ઇન્ટરપ્રિટેટિવ મેથડોલોજી છે એ આપણને પ્રેરક અભિગમ નો ઉપયોગ કરી શકાય એમ છે બીજું આપણે આપણો જો ઉદ્દેશ્ય રિસર્ચનો છે એ થિયોરી ટેસ્ટિંગ ટેસ્ટિંગ ન હોય ત્યારે આપણે પોઝિટિવિસ્ટ મેથડોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે થિયોરી બિલ્ડિંગનો આપણો ઉદ્દેશ્ય હોય છે કે ધ્યેય હોય છે ત્યારે આપણે ઇન્ટરપ્રિટેટિવ મેથોલોલોજીનો ઉપયોગ કરીએ છીએ જ્યારે મેક્સિમમ ક્વોન્ટિટેટિવ કે જથ્થાત્મક ડેટાનો ઉપયોગ થતો હોય છે ત્યારે આપણે પોઝિટિવિસ્ટ મેથ મેથોડોલોજીનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે આપ આપણું આખું ડેટા જે કલેક્શન છે એ ક્વોલિટેટિવ ડેટા ઉપર બેસ્ડ હોય છે કે ગુણાત્મક ડેટા ઉપર બેસ્ડ હોય છે ત્યારે આપણે ઇન્ટરપ્રિટેટિવ મેથડોલોજીનો ઉપયોગ કરતા હોઈએ છીએ નોર્મલી લેબોરેટરી એક્સપેરિમેન્ટ્સ ડિઝાઇન્સમાં ફિલ્ડ એક્સપેરિમેન્ટ્સમાં અને ફિલ્ડ સર્વે સેકન્ડરી ડેટા એનાલિસિસ અને કેસ રિસર્ચમાં પોઝિટિવિસ્ટ મેથોલોજીનો ઉપયોગ થતો હોય છે જ્યારે કે એક્શન રિસર્ચ અને કેસ રિસર્ચ અને ફિનોમોલોજી અને ઇથોનોગ્રાફી આ બધાયમાં આપણે મેક્સિમમ ઇન્ટરપ્રિટેટિવ મેથોલોજીનો ઉપયોગ કરતા હોય છે આમાં તમે જોઈ શકો છો કે કેસ રિસર્ચ છે એ બંનેમાં આવતું હોય છે કેમ કે કેસ રિસર્ચ દ્વારા આપણે ઘણી વખત હાઈપોથેસિસ ટેસ્ટિંગ પણ કરીએ છીએ અને હાઈપોથેસિસ બિલ્ડઅપ પણ થઈ શકે એમ છે એટલે આપણે એ બંનેમાં જોઈ શકીએ છીએ હવે પછી જે આપણે જોવાના છે એ છે આપણે રિસર્ચ ડિઝાઇનની ગુણવત્તાની બારામાં એટલે આપણી જે રિસર્ચ ડિઝાઇન છે એની ક્વૉલિટી કયા કી ફેક્ટર્સ કે કી એટ્રિબ્યુટ્સ ઉપર બેસ્ડ હોય છે એવા ચાર કી ફેક્ટર્સને કી એટ્રીબ્યુટ્સ છે લક્ષણો છે એ ચાર લક્ષણો એવા છે કે ઇન્ટરનલ વેલિડિટી એક્સટર્નલ વેલિડિટી કન્સ્ટ્રક્ટ વેલિડિટી અને સ્ટેટિસ્ટિકલ કન્ક્લુઝન વેલિડિટી હવે આપણે થોડું સમજવાના ટ્રાય કરીએ કે આ વેલિડિટી ઇન્ટર આ બધી જાતના જે એટ્રીબ્યુટ છે એ કયા છે અને એનાથી આપણે શું ચકાસણી કરી શકીએ એમ છે આપણા રિસર્ચ ડિઝાઇનમાં ઇન્ટરનલ વેલિડિટી યા પછી આંતરિક વેલિડિટી એને કોઝિયાલિટી પણ કહેવામાં આવે છે હવે કોઝલિટી એટલે કે તમે કોઝ એન્ડ ઇફેક્ટનું જે રિલેશનશીપ જોવો છો કે તમારા મોડિફિકેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ વેરિએબલથી ડિપેન્ડન્ટ વેરિયેબલમાં શું એને ઇફેક્ટ પડે છે એ જોવો છો ત્યારે એ આ કોઝ્યુઆલિટી કે કોઝ્યુઆલિટી મેજર કરવામાં આવે છે કોઝ્યુઆલિટી રિસર્ચ ત્રણ કન્ડિશન્સ ઉપર બેઝ છે એક તો કે જે કારણ થાય છે જે કોઝ થાય છે અને એની અસર જે થાય છે એ એક પછી એક એટલે એને કોવેરિયન્સ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે જો કોઝ થાય કે કારણ થાય તો જ એની અસર દેખાય અને જો એ કારણ ન હોય તો એની અસરો ન દેખાય એટલે એને કોવેરિયન્સ ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ કહેવામાં આવે છે એના પછી જે ટેમ્પોરલ પ્રિસિડન્સ છે એનો મતલબ એ છે કે કારણ હોય કારણ સૌથી પહેલાં થાય અને પછી એની અસરો જોવા મળે એટલે કોઝ મસ્ટ પ્રોસીડ ધ ઇફેક્ટ સો ધીસ ઇઝ અબાઉટ ટેમ્પોરલ પ્રેસિડેન્સ બીજું છે કે તમારે આ જે આ જે રિલેશન છે કોઝ અને ઇફેક્ટનો એનું એક જ એક્સપ્લેનેશન હોઈ શકે એના બીજા કોઈ ઓલ્ટરનેટિવ એક્સપ્લેનેશન હોતા નથી તો આ ત્રણેય કન્ડિશન્સ જ્યારે ફૂલફિલ થાય છે ત્યારે એને કોઝ્યુઆલિટી કહેવામાં આવે છે જ્યારે આપણે કોઈ લેબોરેટરી કન્ડિશનની અંદરમાં જઈએ છીએ તો એ એક્સપેરિમેન્ટલ ડિઝાઇનની અંદરમાં એનું જે ઇન્ટરનલ વેલિડિટી હોય છે એ ખૂબ જ સ્ટ્રોંગ હોય છે એ સ્ટ્રોંગ એટલા માટે હોય છે કેમ કે એની અંદર આપણી પાસે એક્સટર્નલ જે બધા વેરિયેબલ્સ છે એ ચલોને કંટ્રોલ કરવાની આપણામાં આપણે એને કંટ્રોલ કરી શકીએ એમ છે અને જે એ કોઝ છે એનો ઇફેક્ટ આપણે ઇન ઇનર સર્ટન પોઈન્ટ ઓફ ટાઈમ આપણે જોઈ શકીએ છીએ જ્યારે ફિલ્ડ રિસર્ચ સર્વેઝ છે એની ઇન્ટરનલ વેલિડિટી ખૂબ જ નબળી હોય છે એની નબળી એટલા માટે હોય છે કેમકે જ્યારે આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને મેન્યુપ્યુલેટ કરતા હોઈએ છે તો એનું જે ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એમાં જે ઇફેક્ટ થતી હોય છે એ બંને વસ્તુ આપણે એકી સાથે જ એને મેજર કરી શકતા હોય છે એની વચ્ચે જે ટાઈમ પીરિયડ હોય છે એ નથી હોતો રાઇટ સો એનું એક રિવર્સ ઇફેક્ટ પણ આપણને જોવા મળે છે એટલે ફિલ્ડ સર્વેઝની અંદરમાં જે ઇન્ટરનલ વેલિડિટી છે એ ખૂબ જ નબળી હોય છે જે રિસર્ચ ડિઝાઇનનું નેક્સ્ટ એટ્રિબ્યુટ છે એ એક્સટર્નલ વેલિડિટી છે એક્સટર્નલ વેલિડિટી એટલે બહાય વેલિડિટી અને એને ઇંગ્લિશમાં બીજા વર્ડ્સમાં જનરલાઇઝેબિલિટી પણ કહેવાય છે સર્વસામાન્ય નિરૂપ નિરૂપણ કરવું હવે આપણે જે પણ સેમ્પલ્સ લીધા છે આપણા પોપ્યુલેશનમાંથી એ સેમ્પલ્સના જે ડેટા કલેક્ટ થયા છે અને એનું જે એનાલિસિસ થયું છે એ એનાલિસિસ કર્યા પછી જે આપણા તારણો નીકળે છે એ તારણો ખાલી એટલા સેમ્પલ પૂરતા જ અનુરૂપ નથી એ પૂરા પોપ્યુલેશન ઉપર આપણે જનરલાઇઝ કરી શકીએ એમ છે જો એવું ને એવું પોપ્યુલેશન બીજી કોઈ જગ્યાએ ને એવા કંડિશન ને એવા એકલોજીકલ કન્ડિશનમાં હશે તો એના ઉપર પણ એ જનરલાઇઝ થઈ શકશે એ તારણો એને એક્સટર્નલ વે વેલિડિટી કહેવામાં આવે છે જ્યારે આપણે સર્વે રિસર્ચની વાત કરીએ છીએ તો સર્વે રિસર્ચ આપણે ફિલ્ડમાં જઈને કરતા હોય છે જેની જનરલાઇઝેબિલિટી ખૂબ જ બ્રોડ હોય છે કેમ કે ફિલ્ડની અંદર આપણે વરાયટી વરાયટી ઓફ સેમ્પલ્સ લેતા હોઈએ છીએ જે દરેક ઇન્ડિવિજ્યુઅલ કે ફોર્મને ઈ રિપ્રેઝેન્ટ કરી શકે એટલે યુનિટ ઓફ એનાલિસિસ આપણું ખૂબ જ વાઈડ હોય છે એટલે એની જનરલાઇઝેબિલિટી ખૂબ જ બ્રોડ હોય છે જ્યારે આપણે લેબોરેટરી કન્ડિશન્સની અંદરમાં કોઈ રિસર્ચ કરતા હોઈએ છીએ ત્યારે એ એની જે જનરલ લાઇઝેબિલિટી છે એ ખૂબ જ નબળી હોય છે કેમ કે એ લેબોરેટરી કન્ડિશન્સ દ્વારા સેમ્પલ્સને જો આપણે એક રિયલ લાઈફ સિચ્યુએશનને કે રિયલ લાઈફ સેટિંગમાં લઈ જઈશું તો એની સેમ ટાઈપ ઓફ પ્રક્રિયા આવી ખૂબ જ મુશ્કેલ છે એટલે એની જનરલાઇઝેબિલિટી ખૂબ જ નબળી હોય છે હવે રિસર્ચર ઉપર ડિપેન્ડ છે અને રિસર્ચરની એક્સટર્નલ અને ઇન્ટરનલ વેલિડિટી જે એ ડિઝાયર કરતો હોય છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે એ કઈ રિસર્ચ ડિઝાઇનની ચોઈસ કરે છે એના પછી આપણે થોડુંક જાણવાની ટ્રાય હશું કે કન્સ્ટ્રક્ટ વેલિડિટી એટલે શું છે કન્સ્ટ્રક્ટ એટલે ભાઈ બાંધકીય વેલિડિટી બાંધકી વેલિડિટી એટલે આપણે જે થિયોટિકલ કન્સ્ટ્રક્ટ લઈને આપણે આપણું જે રિસર્ચ શરૂ કર્યું છે સમજી લો કે આપણે જે મેજર કરવા માંગીએ છીએ આપણે મેજર કરવા માંગીએ છે એમ્પથી અને આપણે મેજર કરવા માંગીએ છીએ એમ્પથી કેટલા લેવલ ઉપર છે અને એમાં એ છે એ ક્યારે આવે છે હવે એમ્પથી ઇઝ એ એક એવી વસ્તુ છે જે મેજર કરવી ખૂબ જ ખૂબ જ કઠન છે કેમકે એની અંદર જો એમ્પતિની અંદર કમ્પેશન આવી જાય કે કરુણા આવી જાય એમ્પતી એટલે સહાનુભૂતિ અને જો એની અંદર કરુણાનો પણ સમાવેશ થઈ જાય તો પછી એ જે આપણે મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યું છે એ કન્સ્ટ્રક્ટ વેલિડિટીમાં એ ખરો નથી ઉતરતું એટલે જે મેઝરિંગ સ્કેલ અને મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ આપણા કન્સ્ટ્રક્ટને મેજર કરવા માટે એ એકદમ પરફેક્ટ હોવું જોઈએ જે એને જ એ મેજર કરી શકે એ એ જ કન્સ્ટ્રક્ટને એ મેઝર કરે કરી શકે કરુણા અને સહાનુભૂતિની વચ્ચે ખૂબ જ ઓછો તફાવત હોય છે અને જ્યારે આપણે એ બંનેને મેજર કરવા માંગતા હોઈએ ત્યારે આપણું ટૂલ કરુણાને જ કે સહાનુભૂતિને જ મેજર કરે એવું ડિઝાઇન થવું બહુ જરૂરી છે એટલે એને કન્સ્ટ્રક્ટ વેલિડિટી કહેવામાં આવે છે બીજું આપણે સ્ટેટિસ્ટિકલ કન્ક્લુઝન વેલિડિટી ઉપર આવે કે આંકડાકીય નિષ્કર્ષ જે આપણે પહોંચીએ છીએ એની અંદરમાં આપણે સ્ટેટિસ્ટિકલ અમુક ટૂલ્સ અને પ્રોસીજર્સ યુઝ કરતા હોઈએ છીએ તો આપણા જે કન્ક્લુઝન્સ છે એ આ સ્ટેટિસ્ટિકલ ટૂલ્સ અને પ્રોસિજર્સ યુઝ કર્યા પછી જે આપણા કન્ક્લુઝન્સ છે એ આવતા હોય છે હવે એ કેટલા વેલિડ છે એનો એનો એક એક્ઝામ્પલ થોડું આપણે જોઈ લઈએ જે આપણે હાઈપોથિસિસ ટેસ્ટિંગ કરીએ છીએ એ ટેસ્ટિંગ ટેસ્ટિંગની અંદરમાં જે આપણે વેરીએબલ્સ યુઝ કર્યા છે જે અઝામ્શન્સ જે વેરીએબલ યુઝ કર્યા છે આપણા આપણાશન્સ કે આપણા ધારણાઓને બરોબર રીતે એ ચકાસી શકે છે કે નહીં એ સ્ટેટિસ્ટિકલ ટેસ્ટથી એ આપણે જોવાનું રહ્યું સો ઇફ દેટ ઇઝ ધ કેસ કે એ લોકો એ જે સ્ટેટિસ્ટિકલ ટેસ્ટ છે એ બહુ સારી રીતે એ ધારણાઓને એ મેજર કરી શકે છે તો આપણી જે સ્ટેટિસ્ટિકલ વેલિડિટી છે એ પણ હાઈ થઈ જાય છે રિસર્ચ જે છે એના હેતુના અનુલક્ષે આપણે ત્રણ કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ એમ છે અને એને થોડું જાણવું બહુ જરૂરી છે કેમ કે એ હેતુ જો આપણને ખબર હોય તો એના બેસીસ ઉપર આપણે આપણા રિસર્ચ ડિઝાઇનને પણ ચૂઝ કરી શકીએ એમ છે તો જે ત્રણ જે કેટેગરીઝ છે એના ઉપર થોડી આપણે વાત કરીશું પહેલું છે એ એક્સપ્લોરેટરી રિસર્ચ છે જેને ફોર્મ્યુલેટિવ રિસર્ચ પણ કહેવામાં આવે છે બીજું છે એ ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ છે ત્રીજું છે એ એક્સપ્લેનેટરી રિસર્ચ છે જેને કોઝલ કે ડાયગ્નોસ્ટિક રિસર્ચ પણ કહેવામાં આવે છે સો આપણે થોડુંક આની બારેમાં વાત કરીશું કે આ એક્સપ્લોરેટરી રિસર્ચ અને અને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ અને એક્સપ્લેનેટરી રિસર્ચ શું છે એક્સપ્લોરેટરી રિસર્ચ એટલે એનો મેઇન પર્પઝ ઇન્ફોર્મેશન જે બધી હોય છે એ ગેધર કરવાની હોય છે અને એ જે ઇન્ફોર્મેશન આપણે ગેધર કરીએ છીએ એ ફ્યુચરમાં જઈને આપણે એક પ્રિસાઇઝ રિસર્ચ પ્રોબ્લેમ ફોર્મ્યુલેટ કરી શકીએ એમાં કામ આવે છે બીજું કે જે આપણે જે બધી ઇન્ફોર્મેશન ગેધર કરી હોય છે એ ફેક્ટ્સથી આપણે એક સાઉન્ડ હાઈપોથિસિસ પણ આપણા ફ્યુચરના રિસર્ચ માટે બનાવી શકતા હોઈએ છે અને જે ઈ જે આપણે બધી ઇન્ફોર્મેશન ગેધર કરી છે એમાંથી ઘણી વખત આપણે કોઈ ઘટનાનું બહુ ઊંડાણપૂર્વક આપણે ઇન્વેસ્ટિગેશન કરી શકતા હોઈએ છીએ એટલે જે મુખ્ય આપણે એમ છે એક્સપ્લોરેટરી કે ફોર્મ્યુલેટિવ સ્ટડીનું એ છે કે આપણે જે કન્સેપ્ટ્સ છે એ ઘટનાના એ ક્લેરિફાય થાય છે પ્લસ આપણે જે ફ્યુચર રિસર્ચ કરવાના છે એની માટે એ એક બેઝ બનાવે છે અને આગળ જઈને જે આપણે ડેટા કલેક્શનની પ્રોસેસ કરવાની છે એનું પણ એક સરળ આપણને રસ્તો પ્રોવાઈડ કરે છે હવે નેક્સ્ટ આપણે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની વાત કરીશું ડિસ્ક્રિપ્ટિવ એટલે કોઈ પણ એવી ઘટનાનું વર્ણન કરવું એ ઘટના પણ હોઈ શકે એ સિચ્યુએશન પણ હોઈ શકે એ માણસો કે ગ્રુપ એ કમ્યુનિટી પણ હોઈ શકે યા પછી એક ફિનોમિના પણ હોઈ શકે સો એ એક હકીકતને શોધવાની એક્સરસાઇઝ છે આખી ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે સો ડિસ્ક્રિપ્ટિવ ડિઝાઇન દ્વારા આપ કોઈપણ ઘટનાનું ન્યુમેરિકલ ડિસ્ક્રિપ્શન પણ આપી શકો છો ને એના ક્વોલિટેટિવ ડિસ્ક્રિપ્શન પણ આપી શકો છો જે ન્યુમેરિકલ ડિસ્ક્રિપ્શન છે એ આપણા પોપ્યુલેશન કે કમ્યુનિટીનું એજ સેક્સ કાસ્ટ અને એજ્યુકેશન વાઇઝ આપણને એ ડિસ્ટ્રીબ્યુશન જોવા મળી શકે છે અને એના ક્વોલિટેટિવ પાસાઓ કે એનો કેટલી વૃદ્ધિ થઈ છે અને એમાં કેટલા ફેરફાર થયા છે એ બધું એનાલિસિસ માટે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ એમ છે સો કોઈ પણ એક જ્યોગ્રાફિકલ લોકેલિટીની અંદરમાં ઈ પ્રપોર્શન ઓફ પીપલની ઉપર કઈ કઈ કેવી કેવી અસરો થઈ છે એ એ બધાએ આપણે એમાં જોઈ શકીએ એમ છે ઇન ડિસ્ક્રિપ્ટિવ ડિઝાઇન જે ત્રીજો હેતુ છે રિસર્ચ કરવાનો એ છે એક્સપ્લેનેટરી રિસર્ચ એને એ હેતુને આપણે ડાયગ્નોસ્ટિક કે કોઝલ રિસર્ચ પણ કહેવાય છે ડાયગ્નોસ્ટિક કે કોઝલ રિસર્ચની અંદરમાં કોઝ એન્ડ ઇફેક્ટના રિલેશનશીપ ઉપર વાત થતી હોય છે કે જે ઇફ જે કોઝિસ છે જે જે કોઝના વજેથી એ પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય છે અને એના અસરો કઈ કઈ હિસાબે થતા હોય છે અને એ અસરોના એ અસરોને ઓછી કરવા માટે કે એ અસરોને નાબૂદ કરવા માટે આપણે કયા સોલ્યુશન્સ તરફ વળવું જોઈએ એનું આ સોલ્યુશન આપે છે સો ડાયગ્નોસ્ટિક સ્ટડીઝ જે છે એ તમારે જે વેરિયબલ્સ છે એ ણાથી એસોસિએટેડ છે અને જે કોઝ એન્ડ ઇફેક્ટ છે એ કઈ ફ્રિકવન્સીએ ક્યારે થતું હોય છે એના ઉપર તમને બહુ સારું એક એક્સપ્લેનેશન આપે છે ડાયગ્નોસ્ટિક સ્ટડી મેઇનલી હાઈપોથિસિસ ઉપર બેઝડ હોય છે અને એની અંદરમાં સૌથી પહેલાં આપણે પ્રોબ્લેમનો ડિસ્ક્રિપ્શન આપતા હોઈએ છીએ જે પ્રોબ્લેમ્સ છે એ કેવી રીતે ઉદભવ્યું એ પ્રોબ્લમ્સના જે કારણો છે એ કયા કયા હોઈ શકે એમ છે અને એ પ્રોબ્લેમ્સના એ પ્રોબ્લેમ્સથી થતી જે બધી અસરો છે એ કંઈ કઈ હોઈ શકે છે અને એના રિલેટેડ આપણે એક હાઈપોથિસિસ ફોર્મ કરીએ છીએ કે આ પ્રોબ્લેમને નાબૂદ કરવા માટે કે ઓછું કરવા માટે બીજું આપણે શું કરી શકીએ એમ છે જે એનો ઓબ્જેક્ટિવ છે એ એનાથી જે મેઇન એના ડાયગ્નોસ્ટિક રિસર્ચ ડિઝાઇનના જે ઓબ્જેક્ટિવ છે એમાં એવું છે કે આપણે એનો એ રિસર્ચ દ્વારા મેક્સિમમ નોલેજ એ પ્રોબ્લેમની આપણે ગેઇન કરીએ છીએ અને એના સોલ્યુશન તરફ આપણે વધીએ છીએ જે ડાયગ્નોસ્ટિક રિસર્ચ સ્ટડી છે એનાથી આપણને એક ઇમિડિયેટ સોલ્યુશન એક ટાઈમલી સોલ્યુશન તરફ આપણે જઈએ છીએ અને જે આપણા જે ફેક્ટર્સ એ પ્રોબ્લેમને નડતા હોય છે એ ફેક્ટર્સને રિમૂવ કરવામાં બહુ અસરકારક છે જ્યારે આપણે એક્સપ્લોરેટરી રિસર્ચની વાત કરીએ છીએ તો ફોકસ ગ્રુપ સ્ટડી છે ફોકસ ગ્રુપ ડિઝાઇન છે એ સૌથી બેસ્ટ સૂટેડ છે એમાં અને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચની અંદરમાં એથનોગ્રાફી સૌથી વધારે સૂટેડ છે અને એક્સપ્લેનેટરી રિસર્ચની અંદરમાં લેબોરેટરી એક્સપેરિમેન્ટ સૌથી વધારે સુટેબલ છે હવે આપણે જે મુખ્યત્વે સમાજશાસ્ત્રમાં આપણે રિસર્ચ ડિઝાઇન્સનો ઉપયોગ કરીએ છીએ એના ઉપર વાત કરીશું આમાં આપણે સાતેક ડિઝાઇનો લીધેલી છે જેને આપણે સમજવાનો પ્રયાસ કરીશું एक्सपेरिमेंटल स्टडीज फील्ड सर्वेस सैकेंडरी डेटा एनालिस केस रिसर्च फोकस ग्रुप रिसर्च एक्शन रिसर्च एन एथोनोग्राफी आ मुख्यत्व पॉप्युलर रिसर्च डिजाइन्स है जो सोशल साइंसेस में उपयोग थी हो सौ जो है एक्सपेरिमेंटल स्टडीज है एक्सपेरिमेंटल स्टडीज जीव तक खबर है कॉज एंड इफेक्ट रिलेशनशीपर बात होती होट्ले आखू हाइपोथिसिज बेस्ड रिसर्च हो અને આની અંદરમાં તમે એક કંટ્રોલ સિચ્યુએશનની અંદરમાં તમે બે ગ્રુપ બનાવો છો મિનિમમ બે ગ્રુપ તો હોય જ છે એક ટ્રીટમેન્ટ ગ્રુપ હોય છે ને એક કંટ્રોલ ગ્રુપ હોય છે અને એ ગ્રુપની ઉપર જે અસરો થતી હોય છે એને તમે એક ફિક્સ ટાઈમલાઇન ઉપર મેજર કરતા હોઈએ છે અને પછી આપણે એ આર્ટિફિશિયલી ક્રિએટેડ જે કંટ્રોલ સિચ્યુએશન છે એનું આપણે એના જે રિએક્શન્સ છે એ આપણે ડેટા એના લેતા હોઈએ છીએ અને પછી એનો એનાલિસિસ કરતા હોઈએ છીએ હવે સૌથી વધારે જે તાકાત છે એક્સપેરિમેન્ટલ સ્ટડીની એ છે કે તમે આની ઇન્ટરનલ વેલિડિટી ખૂબ જ સ્ટ્રોંગ હોય છે કેમ કે એક કંટ્રોલ સિચ્યુએશનમાં તમે કામ કરતા હો છો એટલે તમે જે બાહ્ય બધાય વેરિયેબલ્સ છે એ બધાય તમે એને રોકી શકો છો કે એને અંદર નથી આવવા દેતા અને જેની સૌથી મોટી નબળાઈ છે એ એ છે કે તમે એક જનરલાઇઝ જે જનરલાઇઝેબિલિટી છે જે એક્સટર્નલ વેલિડિટી છે એ ખૂબ જ ઓછી છે કેમ કે તમે એક જ્યારે એને રિયલ લાઈફ સિચ્યુએશનમાં મૂકો છો આ કંટ્રોલ સિચ્યુએ કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટલ સ્ટડીને ત્યારે એ એમાં ફિટ નથી બેસતી એટલે એની જે નબળાઈ છે એ એની એક્સટર્નલ જનરલાઇઝેબિલિટી છે નેક્સ્ટ આપણે ફિલ્ડ સર્વે ડિઝાઇનની વાત કરશું જેને નોન એક્સપેરિમેન્ટલ ડિઝાઇન પર કહેવામાં આવે છે આની અંદર જે આપણા સબ્જેક્ટ્સ છે એ એના રિયલ ફિલ્ડ સિચ્યુએશનમાં છે અને આપણે જે ડેટા કલેક્ટ કરે છે એ ફિલ્ડ ફિલ્ડની એક જે ઇકોલોજીકલ પોઝિશન છે એમાં જ આપણે એના કલેક્ટ કરતા હોય છે જ્યારે કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલને મેનિપ્યુલેટ કરવામાં આવે અને એનો અસર જે આપણે માપતા હોઈએ છીએ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર એક સ્ટેટિસ્ટિકલ મેથડોલોજી દ્વારા એને ફિલ્ડ સર્વે કહેવામાં આવે છે ફિલ્ડ સર્વેઝ આપણને પ્રેક્ટિસીઝ કે પ્રથા બિલીવ્સ કે માન્યતાઓ અને સિચ્યુએશન્સ કે પરિસ્થિતિને કેપ્ચર કરવા માટે મેક્સિમમ ઉપયોગ થતું હોય છે અને એની અંદરમાં સર્વે ક્વેશ્ચનર મેક્સિમમ યુઝ થતો હોય છે જે બહુ ફ્રિકવન્ટલી યુઝ થતું હોય છે એ છે સ્ટ્રકચર્ડ ઇન્ટરવ્યૂ ફિલ્ડ સર્વેઝની જે તાકાત છે એ છે કે એની એક્સટર્નલ વેલિડિટી ખૂબ જ હાઈ હોય છે કેમ કે એની આ આપણે એક ફિલ્ડની કન્ડિશનની અંદરમાં આપણે આ બધા ડેટા કલેક્ટ કરતા હોય છે જેની જનરલાઇઝેબિલિટી ખૂબ જ હાઈ હોય છે એટલે એની એક્સટર્નલ વેલિડિટી ખૂબ જ હાઈ હોય છે એની જે મેઇન નબળાઈ છે એ છે કે એના કોઝ ઇફેક્ટ રિલેશનશીપ છે એનું અનુમાન લગાવવું ખૂબ જ મુશ્કેલ છે અને પ્લસ આ આની અંદરમાં જે રિસ્પોન્ડન્ટ છે એના પૂર્વગ્રહો પણ આવી શકે એમ છે ઘણી વખત રિસ્પોન્ડન્ટ્સ જે છે એ પોતાના જે રિસ્પોન્સીસ છે એ ટ્વીક કરતા હોય છે કેમ કે એમને સોશિયલી ડિઝાયરેબલ રિસ્પોન્સીસ દેવાના હોય છે એટલે દેતા હોય છે દેવાના તો નથી હોતા બટ એ લોકો દેતા હોય છે એટલે એ એની સૌથી મોટી નબળાઈ છે નેક્સ્ટ આપણે સેકન્ડરી ડેટા એનાલિસિસ ડિઝાઇન ઉપર આવીએ સેકન્ડરી ડેટા એટલે જે નામ છે એ જ આપણને કહે છે કે જ્યારે આપણે સેકન્ડરી ડેટા ઉપર રિલાય કરતા હોઈએ છીએ આપણા રિસર્ચની અંદરમાં જેમ કે કોઈ ગવર્મેન્ટ એજન્સી જે ડેટા કલેક્ટ કરે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ કોઈ થર્ડ પાર્ટી જે ડેટા કલેક્ટ કરે છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ યા પછી કોઈ એક ઇન્ડિપેન્ડન્ટ રિસર્ચર છે જે કંઈ ડેટા કલેક્ટ કરતા હોય એનો આપણે ઉપયોગ કરતા હોય એને સેકન્ડરી ડેટા એનાલિસિસ કહેવામાં આવે છે હવે આપણે આનો ઉપયોગ સેકન્ડરી ડેટા એનાલિસિસનો ઉપયોગ ત્યારે જ કરતા હોઈએ છીએ જ્યારે પ્રાઇમરી ડેટા કલેક્શન ખૂબ જ કોસ્ટલી હોય છે યા પછી શક્ય નથી હોતું કેમ કે કન્ડિશન્સ એવી હોય કે પ્રાઇમરી ડેટા કલેક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ હોય તો ત્યારે આપણે સેકન્ડરી ડેટાનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને રિસર્ચરના જેટલા પણ ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ આમાંથી મળી શકે એમ હોય તો આપણે સેકન્ડરી ડેટા એનાલિસિસનો ઉપયોગ કરતા હોય છે જેની સૌથી મોટી તાકત તાકત છે એ છે કે ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ ફિઝિબલ કન્ડિશન્સની અંદરમાં બહુ સારી રીતે થઈ શકે એમ છે અને જેની નબળાઈ છે એ એ સિસ્ટમેટિકલી એમાં આવી જ જાય છે કેમકે જે ડેટા આપણે ઉપયોગ કરીએ છીએ એ કોઈ થર્ડ પાર્ટીએ કર્યો હોય છે અને એનો પર્પઝ ઓફ કલેક્શન ઓફ ડેટા કંઈ બીજો હોઈ શકે અને આપણે જ્યારે એનો યુઝ કરતા હોઈએ છીએ ત્યારે એની જે એક્સટર્નલ વેલિડિટી છે એ માપવી ખૂબ જ મુશ્કેલ છે સો એકચ્યુઅલીમાં જે એને ડેટા જે પર્પઝથી કલેક્ટ કર્યો છે અને આપણે જે પર્પઝથી એનો ઉપયોગ કર્યો છે એ ઘણી વખત મિસમેચ હોઈ શકે એમ છે એટલે એ એની એક નબળાઈ છે નેક્સ્ટ આપણે કેસ રિસર્ચ ડિઝાઇન ઉપર વાત કરીએ છીએ એ એક ઇનડેપ્થ ઇન્વેસ્ટિગેશન છે કોઈ પણ એક રિયલ લાઈફ સેટિંગની અંદરમાં આપણે એક પ્રોબ્લમનું ઇનડેપ્થ જ્યારે ઇન્વેસ્ટિગેશન કરતા હોઈએ છીએ અને એ લાંબા ગાળાના ટાઈમ પીરિયડની અંદર આપણે કરતા હોઈએ છીએ એને કેસ રિસર્ચ કહેવામાં આવે છે આની અંદર જે ડેટા છે એ ઘણી બધી રીતે આપણે કલેક્ટ કરી શકીએ એમ છે એમાં ઇન્ટરવ્યુઝ યુઝ થાય છે પર્સનલ ઓબ્ઝર્વેશન્સ યુઝ થાય છે અને ઇન્ટરનલ અને એક્સટર્નલ ડોક્યુમેન્ટ્સ જે હોય છે એનાથી પણ આપણે ડેટા આપણું મેળ મેળવી શકતા હોય છે એની જે તાકાત છે એ એવી છે કે વાઇડ વેરાયટી ઓફ સોશિયલ કલ્ચરલ અને પોલિટિકલ ફેક્ટર્સ ઉપર આપણે કામ કરી શકતા હોઈએ છીએ એ ફિનોમિના કે એ ઘટનાને જાણવા માટે એટલે એ એની સૌથી મોટી તાકાત છે અને જે એની નબળાઈ છે એ એવી છે કે આ ખૂબ જ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને રિસોર્સ કન્ઝ્યુમિંગ છે અને એક સિંગલ કેસને લઈને જ તમારે કામ કરવાનું હોય છે તો એની જે જનરલાઇઝેબિલિટી કે જે એને એક્સટર્નલ વેલિડિટી કહેવામાં આવે છે એ ખૂબ જ ઓછી હોય છે જો આપણે મલ્ટિપલ કેસ ડિઝાઇન ઉપર જઈએ તો પછી એની જનરલાઇઝ ઝિબિલિટી આપણે વધારી શકીએ એમ છે સો આ કેસ રિસર્ચની વાત થઈ હવે જે નેક્સ્ટ આવે છે એ છે ફોકસ ગ્રુપ રિસર્ચ હવે ફોકસ ગ્રુપ એટલે જેના નામ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ જ્યારે એક નાનકડા એવા જૂથની સાથે આપણે કામ કરીએ છીએ હવે એક નાનકડો એવો જે જૂથ છે એ પણ છ થી દસ લોકોનું એક નાનકડું જૂથ હોવું જોઈએ જેની સાથે આપણે આપણા જે પ્રોબ્લમ્સ છે રિસર્ચના પ્રોબ્લમ્સ છે એની આપણે ચર્ચા કરીએ છીએ અને એ જે ઘટના છે કે એ જે ફિનોમિના છે એના ઉપર આપણે વાત કરીએ છીએ અને મિનિમમ દોઢ કે બે કલાક આપણે એ ગ્રુપની સાથે એ વાત કરીએ છીએ હવે એ એક જ ગ્રુપ હોવું જરૂરી નથી એક ગ્રુપ છથી દસ જણાનું એના આઈ આઈડિયાઝથી કે એના એક્સપિરિયન્સથી એના અનુભવોથી એ બધે પાર્ટિસિપન્ટ્સ એમાં ચૂઝ કરવામાં આવે છે જે એક સમાન આઈડિયાઝ કે એક સમાન અનુભવો ધરાવતા હોય એવી રીતે બે કે ત્રણ ગ્રુપ્સ હોઈ શકે જેમાં અનુભવો અને આઈડિયાઝ અલગ અલગ હોઈ શકે અને પછી આપણે એનું હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ લેતા હોઈએ છીએ કે એ જૂથનું શું માનવું છે કોઈ રિસર્ચ પ્રોબ્લેમને લઈને એના જે કમેન્ટ્સ અને એક્સપિરિયન્સીસ છે એના આધારે આપણે એ એનો એનાલિસિસ કરતા હોઈએ છીએ એની જે સૌથી મોટી નબળાઈ એ છે કે એની ઇન્ટરનલ વેલિડિટી ચકાસવી ખૂબ જ અઘરી છે કેમ કે એના ઉપર આપણે કોઈ કંટ્રોલ નથી અને એના જે ફાઇન્ડિંગ્સ છે એ જનરલાઇઝેબલ છે નહીં કેમ કે આપણે ખૂબ જ નાના સેમ્પલની વાત કરી રહ્યા છીએ અહીંયા એટલે જ્યારે આપણે ફોકસ ગ્રુપની વાત કરતા હોય ત્યારે એક્સપ્લેનેટરી અને ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચમાં આપણે એનો ઉપયોગ ન કરી શકીએ બટ એક્સપ્લોરેટરી રિસર્ચમાં સૌથી બેસ્ટ આ એનો ઉપયોગ થઈ શકે એમ છે નેક્સ્ટ આપણે એક્શન રિસર્ચ એઝ રિસર્ચ ડિઝાઇન સમજવાનો પ્રયત્ન કરશું જ્યારે આપણે કોઈ એક કોમ્પ્લેક્સ સોશિયલ સોશિયલ ફિનોમિના કે એક જટિલ સામાજિક ઘટના જે છે એને આપણે સમજવી હોય તો એની અંદર જે આપણે ઇન્ટરવેન્શન્સ કરતા હોય છે એ સોશિયલ ફિનોમિનાની અંદર યા પછી જે એક્શન્સ આપણે લેતા હોઈએ છીએ એ ફિનોમિનાની અંદર અને એના જે ઇફેક્ટ્સ થતાં એની જે અસરો થતી હોય છે એને ઓબ્ઝર્વ જ્યારે કરીએ ત્યારે એ ફિનોમિનાને સમજવું ખૂબ જ સરળ રહે છે તો જે રિસર્ચર જે છે એ એની અંદર જે એક્શન્સ એ નાખે છે કે એની અંદર જે એના હસ્ત હસ્તક્ષેપો એ કરે છે એ કોઈ થિયરી બેસિસ ઉપર એ એના ઉપર કરે છે જે જે એક્સપ્લેન કરે છે કે આ શા માટે એને આવા એક્શન્સ લીધા કે કેવી રીતે એને આ એક્શન્સ લીધા અને એ કઈ ટાઈપના ચેન્જીસ કરવા માગે છે એ ફિનોમિનાની અંદર કે એના ઇચ્છિત પરિવર્તન એ કેવા જોવા માગે છે સો એક્શન રિસર્ચ જે છે એ તમને એક પ્રોબ્લેમના સોલ્યુશન તરફ લઈ જાય છે કે એ પ્રોબ્લમના સોલ્યુશન તમે કઈ રીતે લાવી શકો એમ છો અને કયા કયા તમે એવા માં ઇન્ટરવેન્શન્સ લાવવા જોઈએ જેનાથી તમે એ સોલ્યુશન્સ તરફ વધી શકો છો કે એ પ્રોબ્લેમને ઘટાડી શકો એમ છો એટલે તમે એક્શન રિસર્ચની અંદરમાં જે એક્શન્સ છે એ કેવા થવા જોઈએ એ પણ તમને ખબર પડે છે ને એક થિયરેટિકલ ઇન્સાઈટ પણ તમને ખબર પડે છે કે તમારા જે ઇન્ટરવેન્શન્સ છે એનાથી કેવી કેવી અસરો થતી હોય છે જે આની મૂળ તાકાત છે આ રિસર્ચ ડિઝાઇનની એ છે કે એ એક આ એક બહુ સારું પુલ બને છે એક બ્રિજ બને છે રિસર્ચ અને પ્રેક્ટિસની વચમાં અને જેની મૂળ નબળાઈ છે એ છે કે ઘણી વખત રિસર્ચર પોતાના પૂર્વગ્રહો કે બાયસીસ લઈને પણ આમાં પોતાનું બાયસીસ લઈને પણ એ આગળ વધે છે એટલે એનાથી જે એક્શ જે રિસર્ચ છે એના એના આઉટકમ્સમાં ઘણું બધું ફરક પડતો હોય છે અને એ ઘણી વખત સબ્જેક્ટિવ પણ હોઈ શકે એમ છે એટલે આની જે જનરલાઇઝેબિલિટી કે એક્સટર્નલ વેલિડિટી છે એ ઘણી બધી રિસ્ટ્રિક્ટ થઈ જાય છે કેમ કે કયા કોન્ટેક્સ્ટ કે કયા સંદર્ભની અંદર તમે આ આખી સ્ટડી કરી રહ્યા છો એ ખૂબ જ મેટર કરે છે નેક્સ્ટ આપણે એથનોગ્રાફી એઝ અ રિસર્ચ ડિઝાઇનની વાત કરશું એથનોગ્રાફી એક ઇન્ટરપ્રેટેડ ઇન્ટરપ્રિટેટિવ રિસર્ચ ડિઝાઇન છે જે એન્થ્રોપોલોજીમાંથી ઇન્સ્પાયર થયેલું છે અને એ કોઈ પણ એક કલ્ચર કે સંસ્કૃતિના સંદર્ભમાં આપણે વાત કરતા હોય છે આની સ્ટડી એ સંસ્કૃતિના સંદર્ભમાં થતી હોય છે જે આ રિસર્ચર છે એ આવી એક કલ્ચરલ સ્ટડીની અંદરમાં એક એક્સ્ટેન્ડેડ પીરિયડ માટે એ એ જગ્યા એ જગ્યામાં રહે છે અને એમાં એંગ એ પોતે પણ એટલો એંગેજ્ડ હોય છે અને એ ઘણી બધી વસ્તુઓ ઓબ્ઝર્વ કરે છે અને એનો રેકોર્ડ એ સંસ્કૃતિનો રેકોર્ડ એ રાખે છે પોતાની પાસે અને પછી એ એક થિયરી ડેવલપ કરે છે એમાંથી અને એ આખી જે સંસ્કૃતિ છે એના બિહેવોરિયલ એસ એસ્પેક્ટથી એને એક્સપ્લેન કરતા હોય છે જો ડેટા જે આમાંથી કલેક્ટ કરવામાં આવે છે એ ઓબ્ઝર્વેશનલ ટેકનિકથી ફોર્મલ અને ઇન્ફોર્મલ ઇન્ટરેક્શન્સથી અને પર્સનલ જે એની ફિલ્ડ નોટ્સ બનાવેલી હોય છે છે એનાથી એ ડેટા આખો કલેક્ટ કરે છે અને એનું જે એનાલિસિસ છે એ એક સેન્સ મેકિંગ એનાલિસિસ હોવું જોઈએ આ સંસ્કૃતિના સંદર્ભમાં જે આની મૂળ તાકાત છે કે એ ખૂબ જ સેન્સિટિવ હોય છે કે તમે જે સંદર્ભમાં વાત કરી રહ્યા છો એ એની સંવેદનશીલતા તમને બહુ સારી રીતે આમાં જોવા મળે છે અને તમે મિનિમમ બાયસ રાખીને આ આખું કામ કરી શકો એ એવી શક્યતાઓ આમાં વધારે હોય છે એની જે મેઈન નબળાઈ છે એ એ છે કે ખૂબ જ સમય માંગી લે છે એક લાંબા ગાળા માટે તમારે ત્યાં રહેવું પડે છે અને તમારે એ આખી સંસ્કૃતિને સમજવું પડે છે એટલે એ ખૂબ જ રિસોર્સ ઇન્ટેન્સિવ અને સમય માંગતું આ અપ્રોચ છે અને એના જે તારણો છે એ જનરલાઇઝેબલ નથી કેમ કે એ એ જે સંસ્કૃતિ છે એ જે જે સંસ્કૃતિની તમે જે સ્ટડી કરી રહ્યા છો એ સંસ્કૃતિ માટે જ એના તારણો અનુરૂપ છે બીજા ઉપર જનરલાઇઝ કરવા ખૂબ જ મુશ્કેલ છે સો મિત્રો તમે આ વ્યાખ્યાની અંદરમાં આઈ હોપ સો તમે સમજી શક્યા હશો કે રિસર્ચ ડિઝાઇન શું છે અને રિસર્ચ ડિઝાઇન જ્યારે ડેટા કલેક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ છીએ તો એનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે અને કઈ રિસર્ચ ડિઝાઇનનો ઉપયોગ આપણે ડેટા કલેક્શન અલગ અલગ જે ડેટા કલેક્શનની પદ્ધતિ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે રિસર્ચરનો જે ગોલ હોવો જોઈએ એ મેક્સિમમ ડેટા એ કેવી રીતે લઈ શકે અને કેટલો ડાયવર્સ ડેટા એ લઈ શકે એના રિસર્ચના પોસિબલ ઇન્સાઇટ્સ માટે એ એનો મેઇન ગોલ હોવો જોઈએ સો મિત્રો હું આપની આભારી છું કે તમે આ આખું વ્યાખ્યાન છે એ ધ્યાનપૂર્વક સાંભળ્યું છે અને આપનો ટાઈમ એમાં આપ્યો છે અને હું સંગીતાબેનની પણ આભારી છું જેને મને આ તક આપી છે આપની સાથે વાતચીત કરવાની થેન્ક યુ અને આપ સૌને ઓલ ધ બેસ્ટ ડોક્ટર કોમલનો ખૂબ ખૂબ આભાર કે એમણે આખી પ્રેઝન્ટેશન દ્વારા આખી સોશિયલ રિસર્ચની જે વાત છે આપણી સમક્ષ રજૂ કરી અને મિત્રો આવા જ લેક્ચરમાં ફરીથી મળીશું આભાર